जिसका सभी को था इंतजार, आखिर वो घड़ी आ गई। आजे परिणामों नी जे आतुरतापूर्वक राह जोवाई रही हती, आखरे परिणाम जाहिर थई गया छे। अने जे रीते रसाकसी वाला प्रचार प्रसार हता, बन्ने तबक्काना मतदान हता, एवू ज रसाकसी वाळू आ वखते परिणाम पर आव्यु छे। नमस्कार, आपनी साथे हूँ छू तोरल, मारी साथे छे मारा सहयोगी निशित। જે રીતની આશા અપેક્ષા હતી એનાથી થોડું વિપરીત પરિણામ તો આવ્યું છે। 150+ નો ટાર્ગેટ અને 99 પર ગાડી આવીને ઊભી રહી છે। રાહુલ ગાંધીને મહેનત ક્યાંક રંગ લાવી ગઈ છે। આ વખતે ચર્ચા કરીશું આ સમગ્ર બાબત પર અમારી આ વિશેષ રજૂઆત। તો ચર્ચા કરીએ, ચર્ચા કરતા પહેલા આપણી સાથે જે ગેસ્ટ પેનલ જોડાઈ છે તેમનું ઇન્ટ્રોડક્શન આપને આપીએ। કોંગ્રેસ નેતા નિશિતભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક કૃષ્ણકાંત ઉનડકટ આપણી સાથે જોડાયા છે, ભાજપના નેતા કિરીટભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે, અને Z24 કલાકના ચીફ એડિટર દીપક રાજાણી જોડાયા છે। સૌથી પહેલા દીપકજી આપને પૂછવા માંગીશ, જે આશા અપેક્ષાઓ હતી, ભાજપનો ટાર્ગેટ હતો 150+, કોંગ્રેસનો ટાર્ગેટ હતો 120+, આંદોલન ઘણા બધા થયા, સામાજિક આંદોલન ઘણા બધા ફેક્ટર કામે લગાડવામાં આવ્યા, રાહુલ ગાંધી ખૂબ હજારોની યાત્રા કરી, 24-26 હજાર, તો વડાપ્રધાને 34-36 હજારની યાત્રા કરી, પરંતુ જે પરિણામ છે ઓવરઓલ કઈ રીતે આ પરિણામને જોવાઈ રહ્યું છે, કયું ફેક્ટર કોના માટે કામ કરી ગયું? બિલકુલ, બંને પાર્ટીઓ માટે હું એવું માનીશ કે થોડોક ઝટકા સમાન પરિણામ છે। ભાજપ એવું ઈચ્છતું હતું કે ગત વખતે જે 121 સીટ હતી એનાથી કદાચ વધારે આવશે, અને અમિતભાઈ શાહ વારંવાર એ વાતને ઉચ્ચારતા હતા કે 150 સીટ આવશે, પણ ભાજપ માટે ખરેખર એક આત્મ મનોબંધનનો એક વિષય બની ગયો છે કે 121 ન આવી, 110 ન આવી, અને આ ગાડી 99 એ અટકી છે। તો એટલું ચોક્કસ કહી શકાય કે ભાજપને એનો ઈચ્છા મુજબનું પરિણામ નથી મળ્યું, પરંતુ એટલું શ્યોર થઈ ગયું છે કે એમની સરકાર બની રહી છે। ખાસ કરીને જે 92નું મેજિક ફિગર છે એનાથી ઉપર જાય ગુજરાતમાં સરકાર બનાવી શકે છે, એટલે ફરીથી ભાજપની સરકાર ગાંધીનગરમાં આવું થશે। ખાસ કરીને 22 વર્ષ પછી બીજા 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે। GST, નોટબંધી, ખેડૂતોના પ્રશ્નો સહિત રાહુલ ગાંધીનો વિદ્યુત પ્રચાર સહિતના મુદ્દાથી એવું લાગતું હતું કે ગુજરાતમાં કદાચ બદલાવ થશે, અને કોંગ્રેસને આશા હતી। કોઈને કોઈ 110, 120, 195ની વાત કરતા હતા, જાત જાતના એક્ઝિટ પોલ આવ્યા, અને આ વખતે પહેલીવાર એક્ઝિટ પોલ સામે પણ પ્રશ્નો ઉઠ્યા। જોકે એક્ઝિટ પોલની આખા દિવસ દરમિયાન ચર્ચા નથી થઈ, ઘણા બધા એક્ઝિટ પોલ જે નજીક હોવા જોઈએ એટલા નજીક નથી થયા, લગભગ આંકડાથી ઘણા અંશે દૂર રહ્યા છે, એટલે એક્ઝિટ પોલ સામે જે પ્રશ્નો ઉઠતા હતા એ પણ આપણને વ્યાજબી લાગ્યા। કોંગ્રેસની ગાડી એના સહયોગી સાથે 80 પર અટકી છે, 3 અપક્ષો ચૂંટાણા છે, અન્યમાં 3 સીટ આવી છે, એટલે ચોક્કસ બંને પાર્ટીઓને લોકોએ, ગુજરાતના લોકોએ માપમાં રહેવાનો ઈશારો કરી દીધો છે। બિલકુલ કિરીટજી, એ સવાલ આપને પણ હું પૂછવા માંગીશ કે જે રીતના પરિણામો આવ્યા છે એક્ઝિટ પોલની પણ દીપકજીએ જે રીતે વાત કરી, અને આપનો પણ જે રીતે બીજેપીનો ટાર્ગેટ હતો 150+, 99 પર આવીને આપની ગાડી અટકી ગઈ છે, જનતા ક્યાંક ને ક્યાંક હરાવા નહોતી માંગતી પણ ડરાવવા માંગતી તેવું માનશો? આજે જે ચૂંટણીનું પરિણામ આવી છે, મને લાગે છે કે લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ એ ચૂંટણી છે, જનાદેશ છે, અને આજે જે જનાદેશ આપ્યો છે હું ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે ભારતીય જનતા પાર્ટી પછી, હમણાં જ દીપકભાઈએ કહ્યું કે 22 વર્ષથી સત્તામાં હતી ભારતીય જનતા પાર્ટી, એક બીજી 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર જે આશીર્વાદ આવ્યા છે, હું આને એ રીતે કહીશ કે અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં વામપંથી સરકારનો હાઈએસ્ટ સમય સુધી જે શાસન કરવાનો રેકોર્ડ હતો, મને લાગે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જ્યારે જનતાએ જનાદેશ આપ્યો છે ત્યારે એ રેકોર્ડને લગભગ એ રેકોર્ડથી સરપ્લસ થઈ છે ભારતીય જનતા પાર્ટી। મને લાગે છે કે 90ની અંદર ભારતીય જનતા પાર્ટી અને ચીમનભાઈની જ્યારથી વિજયની યાત્રા ચાલુ કરી ત્યારથી સતત તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો છે, સામાન્ય રીતે જોઈએ તો ઉત્તર પ્રદેશ હોય કે દક્ષિણના રાજ્યો હોય કે બીજા રાજ્યો હોય,
પાંચ વર્ષ પછી એક એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર ગુજરાતને જનતા જનાર્દને શાસન કરવાનો જે મોકો આપ્યો છે, જે આશીર્વાદ આપ્યો છે, મને લાગે છે કે આ એક મોટી રાજકીય વિશ્લેષકો માટે ચર્ચા કરવાની એક મોટી ઘટના છે. નિશિતજી, આશા આપને કદાચ વધુ સીટો જીતવાની હતી, ઘણા બધા ફેક્ટર કામ લાગ્યા. રાહુલ ગાંધીએ ખૂબ મહેનત કરી, ખૂબ ટૂર કરી ગુજરાતમાં. હાર્દિક પટેલ ફેક્ટર કામ લાગ્યું, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવી ગયા, દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી, જીતી પણ ગયા. પરંતુ આપને લાગે છે કે આ કા હારમાં કોંગ્રેસને આપ જીત જોઈ રહ્યા છો કે હજુ મંથન કરવાની જરૂર છે? સૌથી પહેલાં તો ગુજરાતની જનતાનો આભાર માનીશ કોંગ્રેસ પક્ષ વતી, કારણ કે જે રીતે જન આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારોને આપ્યા છે અને પબ્લિક પરસેપ્શન્સ જે હતા એ કોંગ્રેસની ફેવરમાં હતા. તમે હિસાબ કાઢો તો આવતીકાલે તો બધા અખબારોમાં આવી જશે અને આપની પાસે પણ સ્ટેટિસ્ટિક હશે જ કે 25થી વધારે સીટો માત્ર 200-500 અને 250 મતો અને 50 મતો અને 150 મતોના હિસાબમાં કોંગ્રેસની ગઈ છે. અને એના માટે પ્રશાસનનો જે એમણે ઉપયોગ કર્યો અને એક સત્તાધારી પક્ષ રાજ્યમાં અને કેન્દ્રમાં એક પ્રધાનમંત્રી પોતાની ગરિમા ચૂકીને દેશની અન્ય બાબતોને ધ્યાન આપવાને બદલે એમને માટે ચૂંટણી બહુ અગત્યની હતી. અને જે રીતે આ વિસ્તારમાં એમને ફર્યા, એમને લાગી આવ્યું હતું કે એમનું અહીંનું લોકલ નેતૃત્વ ક્યાંય પરિણામ નહીં આપી શકે, એટલે એ વધારે ને વધારે સમય ગુજરાતના મુખ્યમંત્રી કરતા વધારે રાહુલ ગાંધીને પણ લાગ્યું હશે. કારણ કે પ્રધાનમંત્રી હોવી અને વિરોધ પક્ષમાં હોવું એ બેમાં ઘણો ફરક હોય છે. પરંતુ કેન્દ્રીય નેતા પ્રધાનમંત્રી પાસે દેશની ઘણી બધી પ્રાયોરિટી હોય છે અને એ આમ તો ખરેખર વિદેશમાં જ રહેતા હોય છે, પણ તે છતાં પણ ગુજરાતમાં એમણે જે રીતે સમય કાઢવો પડ્યો એ દેખાડે છે કે કોંગ્રેસની જીત છે અને લોકોનો જનાદેશ કોંગ્રેસની ફેવરમાં છે. કોંગ્રેસનો ગ્રોથ આવ્યો છે અને જ્યારે એમનો ડાઉનફોલ આવ્યો છે. ગ્રોથ આવ્યો છે 150 સીટોની, ક્યારે ના પૂછ્યું નિશિતભાઈ? હું આપને કહેવા માંગુ છું કે 150 સીટોની વાત કરતા આ દેશના પ્રધાનમંત્રી શ્રી અને એમના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ એ 150 સીટો નહીં પણ 2 આંકડાથી ઉપર 3 આંકડા સુધી ન પહોંચી શક્યા, એ પરિસ્થિતિનું નિર્માણ થયું. ગ્રોથ અમારી વાત કરો, અમારી વાત થયો છે પણ સત્તા નથી આવી. તો જો 80 ગ્રોથ થયો છે નિશિતજી, ગ્રોથ થયો છે એટલા માટે કહી શકાય કારણ કે અમે કાયમ ગ્રોથ લીધો છે અને એ કાયમ ડાઉનફોલ થયા છે. અને જે રીતે સત્તા હાંસલ કરી છે એમનું આખું કેન્દ્રીય નેતૃત્વ, કેન્દ્રીય મંત્રીમંડળ જે રીતે ગુજરાતમાં ઉતારીને એમણે પ્રશાસનનો દુરુપયોગ કરવાનો જે પ્રયત્ન કર્યો, અને મારે નથી કહેવું પડતું, આજે સ્થાનિક લોકો અમને ફોન કરીને કહે છે કે આ ઈવીએમનું કંઈક પ્રોબ્લેમ છે. મારા કરતાં વધારે અનુભવી એવા કહેવાય ભાઈ હાર્દિકભાઈએ તો બહુ એમના પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે આ ઈવીએમએ એમને ઘણી મદદ કરી છે, કારણ કે જનાદેશ કોંગ્રેસની ફેવરમાં તો એ સ્પષ્ટ દેખાય છે. એટલે ઈવીએમએ આપને ફેવર નથી કરી નિશિતજી? આપ હાર્દિકભાઈએ કહ્યું છે, તમે હાર્દિકભાઈને પૂછો, એમની 80 બેઠક કોંગ્રેસ જીતી રહ્યું છે તો ઈવીએમ આપને ફેવર નથી કરતી? માત્ર 99માં જે વધારે 19 બેઠકો છે, 200માં જે રીતે રીકાઉન્ટિંગ આપવામાં આવે, ગોધરાની સીટની વાત કરીએ તો પહેલા આગળ રહેતા ભાઈ રાજેન્દ્રભાઈ પટેલ પાછળથી કેમ એમને 250 મતના માટે એ થાય? એમને એમનો ઉમેદવાર જો માગે તો એમને 3-3 વાર સુધી રીકાઉન્ટિંગ આપવામાં આવે, કેમ કોંગ્રેસના ઉમેદવારને રીકાઉન્ટિંગ આપવામાં ના આવે? અને આવી રીતે ઘણા ઘણા મત વિસ્તારમાં આખી વાત સામે આવી રહી છે. આપ એની સામે ઈવીએમની સામે આંગળી ઉઠાવી રહ્યા છો, પરંતુ જે 80 બેઠકો જીત્યા છો એ જનાદેશ છે. નહીં નહીં, 80 થી ઉપર અમારી સત્તા આવે એ પ્રકારનો પબ્લિક પરસેપ્શન હતા, અને એટલા જ માટે દેખાય કે આ 7 સીટો એમને જે વધારે મળી છે, 7 સીટો જે એમણે આ જે 250-300 વાળી જે 25 સીટો છે એમાંથી, એમ નથી કહેતો 25-25, પણ હું 10 સીટો એમાં જો ખરેખર ફેર એન્ડ એ ઇલેક્શન આરો એનું નિર્ણય લીધા હોત તો મને લાગે છે સરકાર કોંગ્રેસની. નિશિતજી, આપની વાત અને આપની વ્યથા બંને સમજી શકાય છે, કારણ કે 80 ગુજરાતની પરિસ્થિતિ સામે આવી છે. હિમાચલ પ્રદેશના પરિણામોને પણ આપણે ન ભૂલવા જોઈએ. બંને રાજ્યોમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે. બિલકુલ, ગુજરાતની
ગુજરાતના મતદારોએ વધુ એક વખત ભારતીય જનતા પક્ષ ઉપર ભરોસો મૂક્યો છે એના. અને આમ છતાં એક વસ્તુ હું કહીશ કે આ વખતે ભારતીય જનતા પક્ષની જે જીત છે ને એમાં બી થોડીક હાર છે, અને સામા પક્ષે કોંગ્રેસની જે હાર છે એમાં થોડીક જીત છે. આ જે ફાસલો છે એ બહુ નજીકનો ફાસલો રહ્યો છે. અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ એવું કહેતા હતા કે ભાઈ 150 બેઠકો અમને મળશે. હવે તમે જુઓ કે ગુજરાત અને હિમાચલ પ્રદેશ બેયનું ટોટલ મારો ને તોય 150 નથી થતું. તો ક્યાંક ને ક્યાંક એ ગણતરીમાં એમને જે ચાણક્ય કહેવાય છે એ થાપ ખાધી છે. પણ હા, અલ્ટિમેટલી જેની સરકાર છે એ જીતતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે ગણતરી હતી એ માં થાપ ખાઈ ગઈ છે. હવે કયા મુદ્દાએ અસર કરી એ સૌથી મહત્વનો સવાલ છે. આપણે દર વખતે કહીએ છીએ કે પાટીદારનો મુદ્દો આ વખતે વધારે હતો, કે જીએસટીનો વધારે હતો, કે નોટબંધીનો વધારે હતો. હવે જો આ મુદ્દાઓ અને જે પડકારો આપણે સમજી રહ્યા હતા કે આ તમામ મુદ્દાઓ ભાજપની સામે પડી શકે છે તે અસર નથી કરી રહ્યા ફિલહાલ, તો જે રીતે પરિણામો સામે આવ્યા છે તેને લઈને લાગી રહ્યું છે ને સુરતમાં અસર દેખાઈ રહી છે. જો એ ત્રણ મુદ્દાએ અસર કરી હોત ને તો એની સીધી અસર સુરતની બેઠકો ઉપર જોવા મળી હોત. પણ સુરતની તમામ બેઠકો ભારતીય જનતા પક્ષને ફાળે ગઈ છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે સુરતે ભારતીય જનતા પક્ષની આબરૂ સાચવી લીધી છે. ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ડર ત્યાં જ હતો કે ભાઈ અહીંયા શું થશે, અહીંયા કદાચ ઓછી બેઠક મળશે. અને સુરતથી જે રિસ્પોન્સ આવતા હતા ત્યાં તમે જુઓ, ત્યાં હાર્દિક પટેલની સભાઓમાં જનમેદની જે રીતે જોતા હતા તો એમાં લાગતું હતું કે સુરતમાં બહુ મોટો ઉલટફેર થશે. પણ ત્યાં ભારતીય જનતા પક્ષને જરા પણ વાંધો નથી. આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છે આ જ મુદ્દાને લઈને કે જનમેદની તો ઉમટી હતી પરંતુ એ વોટ બેંક સુધી પરિવર્તિત નથી થઈ શકી. આ ચર્ચાને આપણે આગળ પણ યથાવત રાખીશું. આપણે નિશ્ચિત એક નાનકડા બ્રેકમાં જ રોકાવું પડશે. અનેક મુદ્દાઓને લઈને હજી પણ ચર્ચા કરવાની છે. જોડાયેલા રહો અમારી સાથે, જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. રોકાઈશું એક બ્રેકમાં જ.
વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત. ચર્ચા કરી રહ્યા છે, ભાજપ નર્વસ 90 અને એટેકિંગ 80 માં છે કોંગ્રેસ અને અધરમાં 3 બેઠકો. હવે સવાલ ઘણા બધા છે દીપકજી. એક સવાલ સૌથી મોટો જે પરિણામ બાદ સામે આવી રહ્યો છે, એક તો છે કે નોટા આ વખતે ખૂબ જોર કરી ગયું. નોટાના મત 2% કુલ મતદાનના જોવા, એટલે 5 લાખની આજુબાજુ નોટામાં મત પડ્યા છે. અને બીજો મુદ્દો જે સામે આવી રહ્યો છે કે કદાવર નેતાઓ બંને પક્ષ તરફથી આ રહ્યા છે. બિલકુલ, આ તો નિશ્ચિત એક આત્મમનોમંથનની એક વાત છે. કારણ કે મતદાર મતદાન મથક સુધી ગયા પછી ભાજપથી નારાજગી છે અને કોંગ્રેસ પ્રત્યે સુખ છે એવું માની લેવાને કારણે. કારણ કે કોંગ્રેસને બહુ આશા હતી કે નારાજ થયેલા મતદારોનો રૂખ એની તરફ આવશે તો કંઈ ને કંઈ સારું પરિણામ આવશે, પણ એ નથી થયું. અને હું એવું માનું છું, મને જ્યાં સુધી યાદ છે, કદાચ મારા મિત્રો મારી સાથે સંમત થશે, આટલી મોટી ટકાવારી નોટામાં કદાચ આ પ્રથમ વખત હશે. એટલે આનું તારણ એક જ નીકળી શકે કે ભાજપને મત નથી દેવો તો, હા, અને કોંગ્રેસને નથી દેવો. અને ઘણી બધી સીટોમાં એવું થયું છે કે જે લોકો 200-500 હજાર મતે આવ્યા, ધારો કે આપણે અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો અર્જુનભાઈ મોઢવાડિયાની જે હારની જે હારના જે મતો છે એની કરતાં નોટાના મતો વધારે છે. ડબલ 3 ગણા છે. હવે એ મતો જો કદાચ અર્જુનભાઈને મળી ગયો હોત, કદાચ આપણે એવું માનીએ તો અર્જુનભાઈ માટે કદાચ પરિણામ સારું હોત, અથવા તો બાબુભાઈ બોકીરેની લીડ વધી શકી હોત. એટલે આવું ઘણી બધી સીટોમાં થયું છે ને, આટલું બધું રેકર્ડ બ્રેક મતદાન નોટામાં થયું છે. એટલે ખરેખર બંને પાર્ટીઓ વિચારવાનું, ખાસ કરીને બીજેપી પ્રત્યે નારાજગી અને કોંગ્રેસ પ્રત્યે સુખ. કોંગ્રેસની તો કઠણાઈ એવી છે, કંઈ સમજાતી નથી. દરેક વખતે કોક ને કોક પાર્ટનરો મળી જાય. મા ગુજરાત જનતા પાર્ટી મળી, ગુજરાત પરિવર્તન પાર્ટી મળી, આ વખતે હાર્દિક પટેલ ને અલ્પેશ ઠાકોર ને જિગ્નેશ મેવાણી. કોંગ્રેસને દર વખતે 5 વર્ષે કોઈક નવા સાથીદારો મળી જાય અને જીતેલી બાજી હોય કોંગ્રેસ હારી જાય છે. હવે વાત આવી આપણે આ બધા દિગ્ગજ નેતાઓની, પણ હું તો આ દિગ્ગજ નેતાઓને પણ આ બાબતમાં જવાબદાર માનું છું. અર્જુનભાઈ મોઢવાડિયા 2 વખત હારી ગયા પોરબંદરની સીટ ઉપર. સિદ્ધાર્થભાઈ જેવા સજ્જન અને સારા નેતા ત્યાં ડભોઈમાં હારી જાય. હવે આ લોકો વર્ષોથી પોતાની સીટો સાથે જોડાયેલા છે, ભાજપ પ્રત્યેની નારાજગીનો લાભ લઈ શકતા નથી. સૌથી આ વખતે મને ઊંડીને આંખે વળગે એવો મુદ્દો એવો દેખાણો કે રાહુલ ગાંધી જ્યારે આવ્યા ત્યારે આ નેતાઓ એમની સાથે હતા. હવે કદાચ આપણે એને મોઢે વાત કહેશું તો આ નેતાઓને નહીં ગમે, પણ આપણે નરેન્દ્ર મોદીની જે પદ્ધતિ છે એને સમજીને થોડુંક અનુકરણ કરવાની જરૂર છે. નરેન્દ્ર મોદી એક સભામાં હોય તો ત્યાં વિજય રૂપાણી એમની સાથે ભેગા હોય, બીજી સભામાં હોય તો નીતિન પટેલ એમની સાથે હોય, ત્રીજી સભામાં હોય તો જીતુ વાઘાણી હોય. એટલે એરિયા મુજબના નેતાઓ નરેન્દ્ર મોદીની સાથે રહેતા હતા. આમાં પોરબંદરના નેતાને નોર્થ ગુજરાતની આ પ્રવાસારે આપણો વ્યક્તિગત મત છે, કાંઈ લાગે વળગે ન હોય તો અર્જુનભાઈને આપણે નોર્થ ગુજરાતમાં જોઈએ. એટલે પોતાનો સમય ન આપી શક્યા, સમય ના આપી શકે. અને ખાસ કરીને જે હંમેશા કોંગ્રેસ માટે કહેવાતી હતી, જે ટોચના જે ફર્સ્ટ કેડરના એમના નેતાઓ છે, એમની આંતરિક જૂથબંધીને લઈને અનેક વાર સવાલ ઉઠ્યા. નિશિતજી, એ એક સવાલ આપની પાસેથી જાણવા માંગીશ. આંતરિક જૂથબંધીને લઈને હંમેશા સવાલ ઉઠતા રહ્યા કોંગ્રેસમાં, છેક સુધી પહોંચી ગયા, કોળિયો છેક મોડા સુધી આવી ગયો અને છીનવાઈ ગયો આંતરિક જૂથબંધી, કે તમારા જેવા જે કાબિલ પ્રવક્તાઓ છે, તમારા જેવા કાબિલ નેતાઓ છે, તેમને ટિકિટ ન આપી એ ભૂલ નડી ગઈ. નેતૃત્વની વાત કરીએ, મારે કહેવું જોઈએ કે આ ચૂંટણી જે અમે લડ્યા છે એ તમામ નેતાઓ એક જૂથ થઈને, કોઈ બી 19-20 વાત ક્યારે પણ ન સ્વીકારી, એક ટીમ બનીને લડ્યા છે, એટલે આ પરિણામ સુધી અમે પહોંચ્યા છે. તમને કદાચ કાયમ કોંગ્રેસની દેખાતી હશે, પણ જો જૂથબંધી અને વિધિન ધ પાર્ટી રિફ્ટ જોઈ હોય તો નીતિનભાઈ પટેલ સાહેબ અને ભાઈ રૂપાણીજીની વાત જો તમે જુઓ તો ઇતિહાસ ગવાહ છે અને ખુદા સાક્ષી છે. પણ ક્યારે પાર્ટીને નુકસાન નથી થતું? એટલે કેટલું નુકસાન, આ નુકસાન, આ નુકસાન નથી તો શું છે? એમના રાષ્ટ્રીય અધ્યક્ષ 150 કે દેશના પ્રધાનમંત્રી 200 કે 99 કે ગાડી કઈ રીતે પહોંચી એ ખરેખર નાર્કો ટેસ્ટ કરાવો એમના રાષ્ટ્રીય પ્રમુખનો, તો કહે છે કે એમણે શું શું વ્યવસ્થા કરીને શું શું કરવું પડ્યું, કઈ રીતે એમને પૈસાને અપલોડ કરવા પડ્યા, પણ એમણે મસલ પાવર કેવો વાપર્યો, મની પાવર કેવો વાપર્યો. તમારે સત્તામાં આવું જ નથી આવું. ના ના, અમારે તો સત્તામાં ગાંધીયન ફિલોસોફીથી ચાલતા માણસો છે. અમે આ આ પદ્ધતિઓને અમે ક્યારેય માન્ય રાખી નથી.
કાયમ જોયું હોય તો અમારો ઉમેદવાર કઈ કક્ષાનો હોય છે બિચારો? નાનો ગરીબ અને નાનો પ્રજાનો પ્રતિનિધિ હોય. જ્યારે આ પ્રતિનિધિને પાછળ પાર્ટીનું જે બેકઅપ હોય છે, જે આ મસલ પાવર, એનો પ્રશાસન દિગ્ગજ નેતાઓ આવી ગયા, તમે શું માનો છો? દિગ્ગજ નેતાઓમાં જે રીતે ઉભય પક્ષે જે રીતે એના પર ફોકસ કરીને એણે શું કર્યું એનું પૃથ્થકરણ તો અમારા નેતૃત્વ કરી જ રહ્યું છે અને કરશે પણ ખરું. કારણ કે જે રીતે ઈવીએમ એ રોલ પ્લે કર્યો છે, પાછું ઈવીએમ છે, હા ઈવીએમ છે, ઈવીએમ નો ઘણો મોટો રોલ છે, એને ફોકસ કરીને અમુક ખાસ ટાર્ગેટેડ એરિયામાં એનો ઉપયોગ થયો છે. જે રીતે તમે સાઉથ ગુજરાતની વાત કરો, હું આજે પણ કહું છું કાલ સવારે ત્યાં બેલેટથી ચૂંટણી કરાવો અને આ જે લીડ બતાવે છે એ જો લીડ નીકળે તો જાહેર જીવન છોડી દેવું, કે મારે છોડું કે એના રાષ્ટ્રીય અધ્યક્ષે છોડું. તમે પૂછી જુઓ ત્યાં જે વાત છે જે સવાલ આપને પૂછવામાં આવ્યો હતો કે આપના જેવા નેતાઓને ટિકિટ ન ફાળવીને પણ ભૂલ કરી છે, એનો જવાબ નથી આપ્યો આપે. પાર્ટીની રેન્ક એન્ડ ફાઇલમાં રહેતો, પાર્ટી જોડે કમિટમેન્ટ સાથે રહેતો, જો નીતિન પટેલને મુખ્યમંત્રી બનવાનું અભિનંદન, દેશના પ્રધાનમંત્રી આપી દેતા હોય અને બીજે દિવસે મુખ્યમંત્રીના બદલે ડેપ્યુટી સીએમ થઈને પણ એમ પક્ષનો આભાર માનતા હોય તો જે પાર્ટી સાથે જો માનસિક રીતે જોડાયો હોય. તમારો પ્રશ્ન પૂછે છે, હા મારો કોંગ્રેસ પ્રવક્તાની વાત છે, નીતિન પટેલની વાત છે, બીજેપી રૂપાણીની વચ્ચે નથી પડતી, બધા જાણે છે, પ્રસ્તાવના નથી બાંધવી આપણે, સીધો નિશ્ચિતભાઈ સીધો જો પાર્ટી સાથે રેન્કિંગ ફાઇલથી પાર્ટીના આત્મસાત કરી હોય અને એ ફિલોસોફીને આઈડિયોલોજીને જો વરેલો એ નેતૃત્વ હોય કે એ કાર્યકર હોય તો એને પક્ષનો નિર્ણય સર્વમાન્ય હોવો જ જોઈએ. હું અંગત કોઈના ઉપર હું નહીં બોલું, પરંતુ બે મુદ્દા ઉપર કહીશ. હમણાં દીપકભાઈએ કહ્યું કે કોંગ્રેસને હંમેશા કોઈનો ને કોઈનો સહારો લેવો પડે છે, ચાહે એ અત્યાર સુધીનો ઇતિહાસ જો તો કોંગ્રેસે સહારા સિવાય આગળ કઈ નથી. હું દાવા સાથે કહું છું કે સતત 22 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ સામી છાતીનું યુદ્ધ લડી શકે એમ નથી અને એટલા માટે એને પ્રોક્સી યુદ્ધ કરવું પડતું હોય છે. અત્યારે જે 3 મિત્રોની કરી એ પણ એક પ્રોક્સી યુદ્ધનો પ્રકાર હતો. કોંગ્રેસનામાં એ શક્તિ નથી. ભારતીય જનતા પાર્ટીએ પણ લેવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા, ન ફાવી શક્યા એ અલગ વાત છે. આ મુદ્દા પર આગળ વાત કરીશું, પરંતુ ચર્ચા છે, પરિણામ બાદ પણ જે ગરમાવો આ ચર્ચામાં આવી રહ્યો છે એ ગરમાવા સાથે હવે આ ચર્ચાને આપણે આગળ વધારવા પ્રયત્ન કરીશું અને ખાસ મુદ્દાની ચર્ચા કરીશું કે હકીકતમાં શું ખામી રહી ગઈ અથવા તો એ મંથન કરવાની જરૂર છે કે કેમ. એક બ્રેક બાદ ચર્ચાના સમય.
વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચાને આગળ વધારીએ. બ્રેક પહેલા કિરીટભાઈ કંઈક પ્રતિક્રિયા આપી રહ્યા હતા, કાઉન્ટર કરી રહ્યા હતા નિશિતભાઈને. કિરીટભાઈ, આપ પોતાનો જવાબ આપો એ પહેલા હું કિરીટભાઈ આપને એ પણ સવાલ પૂછવા માંગુ છું. કિરીટભાઈ, ભાજપના આપ પોતાની પ્રતિક્રિયા આપો, એની સાથે એક સવાલ પણ મૂકી જ દઉં. ભાજપના પણ દિગ્ગજ હાર્યા છે, શંકર ચૌધરી હાર્યા છે, મહેન્દ્ર મશરુ હાર્યા છે, જયનારાયણ વ્યાસ હાર્યા છે, ભૂષણ ભટ્ટ હાર્યા છે. 150ની તો વાત થતી હતી, ટ્રિપલ આંકડા સુધી પણ પહોંચ્યું નથી ભાજપ. એટલે મંથન કરવાની જરૂર છે કે પાટીદાર ફેક્ટર ને રાહુલ ગાંધીની મહેનત કે નડી ગઈ આપને? નહીં નહીં, મંથનની વાત હંમેશા, મંથન એ એક ચાલતી, સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે મંથન તો હોય જ રાજનીતિમાં, અને એમાં ચૂંટણીમાં જ્યારે તમને જનાદેશ મળે ત્યારે તમારે એ મંથનને માથે ચડાવવું પડે, જનાદેશને માથે ચડાવવું પડે. 150ની વાત થતી હતી, એમાં હું કહેવા માગું છું કે તમે કોઈ પણ લક્ષ્ય રાખો, ચાહે ચૂંટણીનો લક્ષ્ય હોય, ચાહે તમે ભણવાનો લક્ષ્ય હોય, તમે 80% લક્ષ્ય રાખીને તમે પરીક્ષા આપો. ભલે તમારે 60% માર્ક્સ આવે, પણ લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. હું તમને બીજી વાત કહું કે 2014ની લોકસભાની ચૂંટણીમાં અમારું લક્ષ્ય હતું 272+, અમને 282+ બેઠકો મળી હતી, લક્ષ્ય વધારે મળી હતી. હું તમને ઉત્તર પ્રદેશની વાત કહું, અમારું લગભગ 225-250 બેઠકોનું અમારું એક એસેસમેન્ટ હતું, 325 બેઠક મળી હતી. અહીંયા અમારું ચોક્કસ 150નું અમે લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ લક્ષ્યને અમે પહોંચી શક્યા નથી. પરંતુ એ વસ્તુ ના ભૂલવી જોઈએ કે 22 વર્ષના શાસન પછી ફરીથી એકવાર 5 વર્ષ માટે ગુજરાતની જનતા જનાદેશ આપે છે, જે એક 5 વર્ષ પછી લોકો બીજી વાર આવી શકતા નથી. ત્યારે સતત આટલા વર્ષો પછી જનાદેશ આપે ને જીતવું, એ પણ ગુજરાતની જનતાનો એક ખૂબ જ મોટો આશીર્વાદ છે, હું વિનમ્રપણે સ્વીકારું છું. અને જે વિકાસના મંત્ર થકી અમે આગળ વધતા હતા, એ વિકાસના મંત્રને લઈને અમે આ વખતે હજી પણ વધારે સક્રિયતાથી વિકાસના જે મુદ્દા ઉપર અમે આગળ વધીશું. જે દિગ્ગજો હાર્યા હતા, ચૂંટણી છે, ચૂંટણીમાં હાર જીતમાં આપ ભૂતકાળથી લો, મોટા મોટા નેતાઓ પણ હારેલા છે ચૂંટણીમાં. તો ચૂંટણીમાં એક વ્યક્તિ જીતે છે, એક વ્યક્તિ હારે છે, એને મારી દ્રષ્ટિએ કોઈ મુદ્દો ના હોવો જોઈએ. પરંતુ સતત આટલી વાર જે જીતવાનું ગુજરાતની જનતાનો જે જનાદેશ છે, એને હું માથે ચડાવું છું. એક નાની એક ટિપ્પણી કરીને હું મારી વાતને પૂર્ણ કરીશ કે મારા અમુક મિત્રો, ખાસ કરીને કોંગ્રેસના મિત્રો, એ જે ઈવીએમ ઉપર મને જે આંગળી ચીંધે છે, મને ખરેખર આશ્ચર્ય અને દુઃખ એ વાતનું થાય છે કે ભારતનું ચૂંટણી તંત્ર, જે ઇલેક્શન કમિશન, એ ફક્ત ભારતમાં નહીં, વિશ્વમાં એની એક નામના છે. અને ઈવીએમ એ વૈજ્ઞાનિક રીતે થાય છે. ત્યારે આપણે જીતીએ પંજાબમાં ત્યારે ઈવીએમ સારું, આપણે બિહારમાં જીતીએ ત્યારે ઈવીએમ સારું, અને અહીંયા તમે ઈવીએમ કરો અને એમાંય તમને પાછું 99 સીટમાં જ ઈવીએમ નડે છે. તમારી 80 આવી એમાં તમને ઈવીએમ નડતું નથી. મને લાગે છે કે આ જનાદેશનું અપમાન છે. ઈવીએમની જે વાતો કરનારા મિત્રો છે એ જનાદેશનું અપમાન કરે છે, ગુજરાતની 6.5 કરોડની જનતાનું અપમાન છે, અને આ પ્રકારની લૂઝ ટોક રાજનીતિમાં ના થવી જોઈએ. એટલે થાપ ક્યાં ખાઈ ગયા? ભાજપની જે ગણતરી હતી એમાં થાપ ક્યાં ખવાઈ ગઈ? જે તમારી ગણતરી હતી એ મુજબ પરિણામ નથી એવું તો બધા જ કબૂલે છે. જનતા જનાર્દન, જે લોકતંત્રમાં જનતા જનાર્દન એ સૌથી મોટી અદાલત છે. તમે જે લક્ષ્ય રાખીને આગળ વધો, દરેક વ્યક્તિને લક્ષ્ય રાખવાનો અધિકાર હોય છે, અને એ રીતે કોઈ પણ વ્યક્તિ લક્ષ્ય, કોંગ્રેસના મિત્રોએ પણ 125+ રાખ્યો હતો, તો લક્ષ્ય રાખવાનો. મણિશંકર અય્યરે તમને ફાયદો કરાવી દીધો એવું તમને લાગે છે? એ લોકોએ જે અલાપ સલાપની ભાષાઓ બોલી, જે પ્રધાનમંત્રી ઉપર ઊંડો ઉતરવા માંગતો નથી, કારણ કે રાજનીતિમાં ગરિમા હોવી જોઈએ. સવાલથી ફાયદો થયો કે નહીં? કિરીટભાઈ, સવાલ એ પણ છે કે આપ લક્ષ્યની વાત કરી રહ્યા છો કે લક્ષ્ય રાખવો જોઈએ, વાત સાચી છે, લક્ષ્ય રાખવો જોઈએ, પરંતુ કંઈક ગણિત તો બેસાડ્યું હશે ભાજપે કે 150 શા માટે, કે એમને મનમાં આંકડો આવ્યો અને નક્કી કર્યું 150. એટલે એમાં નિશ્ચિત એમાં એક વસ્તુ કહું, એ લોકોએ જે ગણતરી માંડી હતી એવી રીતનું માંડી હતી કે ગઈ લોકસભાની ચૂંટણીમાં 26 એ 26 બેઠક ભારતીય જનતા પક્ષને મળી. એ પછી એમણે એ ગણતરી કરી કે ભાઈ કેટલી ધારાસભા વિસ્તારમાં આપણને બહુમતી મળી છે, મેજોરિટી મળી છે, તો 165 ધારાસભા એવી બેઠક હતી કે એમાં ભારતીય જનતા પક્ષને લીડ મળતી હતી. તો એ હિસાબે એ લોકોએ 165 ગણી અને પછી એમાંથી થોડી કટ કરીને કીધું કે 150-151 તો આવી જ જશે. હવે આ વસ્તુ છે ને, એ ક્યાંકને ક્યાંક થાપ ખવડાવવામાં બહુ મોટી, કારણ કે દરેક ચૂંટણી એવી વસ્તુ છે ને કે ત્યાં ખાલી સરવાળા બાદ બાકીથી કોઈ ગણતરી ચાલતી નથી હોતી.
કેન્દ્ર સરકારની ચૂંટણી જુદી વસ્તુ છે, કેન્દ્રની ચૂંટણી સાવ બિલકુલ જુદા મુદ્દા ઉપર લડાતી હોય છે, વિધાનસભાની ચૂંટણીના મુદ્દા જુદી હોય છે. કયો મુદ્દો આ વખતે ગુજરાતની ચૂંટણીમાં હતો? બિલકુલ નહોતો, એ જ વસ્તુ છે. રસ્તા, ગટર, આરોગ્ય, હેલ્થ, ભ્રષ્ટાચાર, એટલે કોઈ જે વસ્તુ એ છે કે ચૂંટણીના પ્રચારમાં પહેલેથી માંડીને છેલ્લે સુધી તમે જુઓ ને તો ક્યાંય જે ગુજરાતના મુદ્દાઓને કે ગુજરાતના ઇસ્યુને તમારે એડ્રેસ કરવા જોઈએ એ ક્યાંય થયા જ નહોતા. અને બિલકુલ આખું છેલ્લે પ્રચાર સ્ટાર્ટિંગ શરૂઆત એનું જે થયું ત્યારે જીએસટીને, નોટબંધીને, વિકાસને એ મુદ્દે થયું. પછી જેમ જેમ ચૂંટણી નજીક આવી એમ બિલકુલ ડાયવર્ટ થઈ ગયું અને એવા મુદ્દાઓની ચર્ચા થઈ જે બિલકુલ નહોતી થવી જોઈતી. અને એ જે મુદ્દાઓ ડાયવર્ટ થઈ ગયા કે એના બાદ પણ પરિણામો આવી ગયા. દીપકજી, હવે વાત મહત્વપૂર્ણ એ સાબિત કરવાની થાય છે, ચર્ચા કરવાની વાત એ છે કે 99 બેઠક પર ભાજપ અટકી ગયું છે, કોંગ્રેસ આગળ આવ્યું છે અને 80 બેઠકો સુધી પહોંચ્યું છે. વિપક્ષ તરીકે પણ અનેક સવાલો જે કોંગ્રેસની સામે ઉઠતા હતા, આ વખતે શું ફરી એક વખત વિપક્ષ તરીકેની વિશ્વસનીયતા, સજ્જતા અને તૈયારી પ્રસ્થાપિત કરી શકશે? જો આ વખતે કોંગ્રેસને સીટો સારી મળી છે, જી 99 અને 80, હું માનું છું ઘણા લાંબા સમય બાદ, વર્ષો બાદ ગુજરાત વિધાનસભામાં એક સરકાર અને બીજું વિપક્ષની પાટલીએ બેસનારા ધારાસભ્યો, તો કોંગ્રેસ જે બહાના બતાવતી હતી કે અમારી સંખ્યા ઓછી છે અને ભાજપ અમારા ધારાસભ્યો ઉપર દબાણ લાવે છે, કોંગ્રેસ ધારશે તો જે ગુજરાતના પ્રાણ પ્રશ્નો છે એની જોરદાર રજૂઆત કરી શકશે, સરકારને મજબૂર કરી શકશે અને સરકાર ઉપર પ્રેશર પણ આ વખતે તોરણ રહેશે. કારણ કે 50-60 સીટ હોય અને 121 સીટ હોય એટલે ઓલમોસ્ટ ડબલ સીટ જ્યારે હોય ત્યારે સરકાર, જ્યારે વિપક્ષ બાયકોટ કરે અથવા તો વિપક્ષ કદાચ બહુ પ્રશ્નોની રજૂઆતમાં રસ ન લે તો સરકાર પોતાના પાસે રહેલી બહુમતીનો ઉપયોગ કરીને વિધાનસભામાં એક્ટ કરતી હોય છે. પરંતુ હવે 99 અને 80 વચ્ચે બહુ લાંબો તફાવત નથી. જે 2-3 વિપક્ષ આપણે અન્ય ચૂંટણા છે એ પણ કદાચ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે રહેશે એટલે સરકાર આ વખતે પ્રેશરમાં કામ કરશે. એ તો હવે જનતા માટે તો ફાયદો છે, જનતા માટે ફાયદો છે. પાછું જો આ મને તો એક મોટો સવાલ એ પણ છે, જનતા માટે ફાયદો છે એવી ચર્ચા થાય છે પણ જનતાના મુદ્દાઓ ઓછા ચર્ચાતા હોય છે, જનતા માટે કામ ઓછું થતું હોય છે એવી વાત આવે છે. ને જ્યારે જનતા જવાબ માંગવા આવતી હોય છે તો જનતાને પૂછવાનો વારો આવતો હોય છે ત્યારે બધા જાત જાતના એવા વાહિયાત મુદ્દા ઉપર વાત ચાલી જતી હોય છે. એટલે હવે આપણે એવી એક સારી અપેક્ષા રાખીએ, દરેક વસ્તુ પોઝિટિવલી વિચારવાનું હોય કે વિપક્ષ પણ મજબૂત છે અને સરકાર પણ બહુમતીથી આવી ગઈ છે એટલે સરકાર સરકારનું કામ કરે ને વિપક્ષ વિપક્ષનું કામ કરે. જી નિશિતજી, એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે વિપક્ષ તરીકેની આ વખતે જવાબદારી નિભાવવાની કદાચ વધારે જવાબદારી આ વખતે આપના શિરે જ્યારે આવી છે ત્યારે આપના તમામ જે દિગ્ગજ નેતાઓ, જે ગુજરાત નેતૃત્વના ચહેરાઓ હારી ચૂક્યા છે, તો હવે નેતૃત્વ ગુજરાત કોંગ્રેસમાં કોણ? આપના પ્રશ્નનો જવાબ પછી મારે ક્યારેય પણ રહ્યો નથી. જે નવા નિરાકરણની દિશામાં આ જે અમારી સંખ્યા છે એનાથી એના પર પ્રેશર લઈને એ પ્રશ્નનું નિરાકરણ, કેમ કારણ કે અમને ભાજપની જેમ માત્ર વિરોધ કરવો નથી ભાવતો. કારણ કે નરેન્દ્રભાઈએ જ્યારે પ્રધાનમંત્રી થયા ત્યારે કદાચ યાદ હોય તો મને લાગે વિધાનસભામાં જ એમણે કહ્યું હતું કે હું તો નવો નિશાળીઓ હતો પણ કોંગ્રેસના મિત્રો જે પ્રશ્નો લાવતા હતા એનાથી હું ઘણું બધું શીખ્યો. આ બધા રેકોર્ડ પર છે, આ એમનું જ પ્રવચન હતું. અને એવી જ રીતે કે કોંગ્રેસ પાસે અનુભવનું બહુ મોટું ભાતું છે અને પોઝિટિવ સવાલ છે એનો પ્રોપર જવાબ મને નથી મળી રહ્યો. નિશિતભાઈ ઘણા બધા મુદ્દાઓ છે. એક નાનકડો સવાલ ઉમેરી દઈએ અને ખૂબ જ ઝડપથી એનો જવાબ પણ માંગીશું. જે નેતાઓ, જે દિગ્ગજ નેતાઓ હાર્યા છે, શું એ જ ચહેરા રહેશે ગુજરાત કોંગ્રેસમાં હજી પણ?
હાઈકમાન્ડ આપે છે અને એ એક પ્રક્રિયા હોય છે. જેમ આજે એક ના કહી શકે કે કાલે રૂપાણીજી મુખ્યમંત્રી છે. રૂપાણીજી જાતે પ્રેસ કોન્ફરન્સમાં એવું કહી દીધું કે આજે છું કાલે નક્કી થશે એમ પ્રમાણે થશે અને એક પ્રક્રિયા છે. એક પ્રવક્તા નિશિતભાઈ કોને જોઈ રહ્યા છે? વિરોધ પક્ષના નેતા એમનું નેતૃત્વ નથી. નેતૃત્વ હું ધારાસભ્ય છું ને એટલે મારે ત્યાં મત આપવાનો નથી. નેતૃત્વ જે ધારાસભ્ય પહેલા સૌથી પહેલો રાઈટ ધારાસભ્યને છે એની વાત મૂકવાનો અને એના ઉપર નેતૃત્વ વિચાર છે. કારણ કે હું ધારાસભ્ય નથી એટલે મારે નામ મૂકવાનું હોય તો કયું નામ મૂકું? મારે મૂકવાનું આવે જ નહીં જે પ્રક્રિયા પર મારી હોય જ નહીં. મારી એના પર મારે કોઈ જવાબ આપવાનું મને લાગતું નહીં. કોઈ ઉચિત સવાલ છે તમારો પણ હું એક વાત જરૂર કહેવા માંગીશ. આપણે જે કહ્યું હતું કે ગોલ ઉપર રાખો, એ ગોલ કઈ રીતે રાખે છે એ ગોલની પાછળ પણ સમજવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસ મુક્ત ભારત અને ગુજરાતની વાત કરતા હતા, એ આજે કોંગ્રેસ યુક્ત ભાજપ થયું. કારણ કે હમણે જોયું કે 2 ઓક્ટોબર પહેલી ઓક્ટોબર ભાજપનો વિષય 150 નું મંથન કેમ છે? સભા રાજકોટમાં થઈ તો આની જનસંખ્યામાં મોટો હાથ કોનો હતો એને પહેલા આપણી પાર્ટીમાં લો. સિદ્ધપુર પાસેની સભા થઈ એમાં નિશિતભાઈ પ્રતિનિધિ સમયનો અભાવ છે આપને અટકાવવા માંગે છે. આ રીતે ગુજરાતની જનતાનો ખરેખર આભારી છું અને મને ગર્વ છે એ વાત કહેતા કે જેટલા આવા પક્ષને ચૂંટણી લડવા જનતા જનાર્દન આગળ પણ વધીશું અને એક મુદ્દાઓ પર આગળ પણ વાત કરીશું. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે.
સરકાર બીજેપીની જીત કોંગ્રેસની વિશેષ રજૂઆત જોઈ રહ્યા છો. ચર્ચા આગળ વધારીએ. ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાય છે. આ તમામ ગેસ્ટ પેનલને એક રિક્વેસ્ટ કરવા માંગીશું કે આપણી પાસે હવે 3 મિનિટનો સમય બાકી છે અને હવે તમામ સવાલોના જવાબ અમને માત્ર 10 સેકન્ડમાં જોઈએ છે. ફટ ટુ ફટ સવાલ હશે અને 10 સેકન્ડમાં જવાબ. પ્રસ્તાવના ઓછી બાંધીશું તો ઘણા બધા મુદ્દાઓ આવરી લેવાશે. દીપકજી, સૌથી મોટો સવાલ, આ તો પરિણામ આવી ગયું, 99 બેઠક મળી ગઈ, મુખ્યમંત્રી કોણ? મને એવું લાગે છે કે મુખ્યમંત્રી તરીકે લગભગ વિજય રૂપાણીને રિપીટ કરવામાં આવે એવી પૂરેપૂરી સંભાવના છે. છતાં પણ નીતિન પટેલ અને આરસી ફળદુ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટાયા છે ત્યારે પાર્ટીની વિચારધારા શું હોય એ ખ્યાલ નહીં, પણ મને એવું લાગે છે કે અમિત શાહે જે રીતે કીધું છે કે અમિત આપણે વિજય રૂપાણીને નીતિન પટેલના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાય છે, એટલે વિજય રૂપાણી લગભગ રિપીટ થશે. જ્યારે વિપક્ષની નેતામાં મને એવું લાગે છે કે પરેશ ધાનાણી, કુંવરજી બાવળિયા, અલ્પેશ ઠાકોર સહિતના નામ કોંગ્રેસ કદાચ વિચારી શકે. બિલકુલ, કિરીટભાઈ આપનો જવાબ. મુખ્યમંત્રી એ એમાં પર જવાબ આપવો આજની તબક્કે એ મારો વિષય નથી એવું હું સ્પષ્ટ રીતે માનું છું. પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે એ મુખ્યમંત્રીના ઉમેદવાર છે. બિલકુલ, વિજય રૂપાણી દીપકની વાત સાથે હું બિલકુલ સંમત થાઉં છું કે વિજય રૂપાણીના ચાન્સીસ મને સૌથી વધુ લાગે છે. હા, જો ભારતીય જનતા પક્ષે લેન્ડસ્લાઇડ વિક્ટરી કરી હોત તો કદાચ એમાં પરિવર્તન આવત ને તો કોઈ નવો ચહેરો જેના વિશે બહુ ચર્ચા થઈ છે એમાં આપણે નથી પડવું, પણ એ આવ્યા હોત. પણ અત્યારે જે આ પરિસ્થિતિ છે ને, આ જેટલી બેઠકથી ભારતીય જનતા પક્ષ જીતું છે તો એવું જ લાગે છે કે વિજય રૂપાણી થશે અને પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર કે એ લોકો છે એ વિરોધ પક્ષમાં બેસશે, એટલે એ જ વિરોધ પક્ષના નેતા થાય એવી શક્યતાઓ છે. તો ક્યાંક ને ક્યાંક મારું ને દીપકભાઈનું છે બહુ મળતું આવે. મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા કોને જુઓ છો? મુખ્યમંત્રી જેમ એ પક્ષનો પોતાનો પ્રોગેટિવ છે એટલે એમાં મારે કંઈ કહેવાનું ના હોય, પણ એ જે કહે છે જેમ દીપકભાઈ કહ્યું એ વાત સાથે સંમત છું કે જો આમની લીડરશિપમાં લડાયું હોય તો એમને ચાન્સ આપવો જોઈએ, ફેર ચાન્સ એમનો જ, એમનો હક થાય છે. જેમ અમારામાં અમારા અધ્યક્ષ ના નેતૃત્વમાં અમે ચૂંટણી લડ્યા હતા, પણ અધ્યક્ષ જાતે ચૂંટણી લડ્યા નતા, એટલા માટે હવે અમારામાં તો પ્રક્રિયા છે કે ધારાસભ્યો નક્કી થાય અને આપ ભાજપમાં બોલો છો ને આપ કોંગ્રેસમાં બોલો છો, જેમ એમણે પક્ષે અને ધારાસભ્યો નક્કી કરવાનું. અમારામાં ધારાસભ્યોની સેન્સ લેવામાં અમારી પ્રક્રિયા તમને કહી દઉં, કદાચ આમાં સેન્સની પ્રક્રિયા નથી, પણ અમારામાં તો ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ. વિરોધ પક્ષ આ વખતે મજબૂત થયો છે, એજન્ડા શું છે 10 સેકન્ડમાં? એજન્ડામાં જે ગુજરાતના પ્રાણ પ્રશ્નો છે, કાયમ લાફો મારીને વાત કરતા હતા કે કેન્દ્રનો અન્યાય, ખરેખર 3.5 વર્ષનો હિસાબ કરવામાં આવે તો કેન્દ્રનો અન્યાય કેટલો થયો. જે રીતે નાનામાં નાનો ખેડૂત હેરાન થયો, આજે અમરેલીમાં જે રીતે જમીન ધસી પડી હતી એ અમરેલીના મતદારોએ મતદાન કરીને એનો હિસાબ ચૂક્યો છે, કારણ કે જમીન ધસી ગઈ હોય, પૂરું ધોવાણ થયું હોય અને 4.5 રૂપિયાનો 4 રૂપિયાને 20 પૈસાનો. એટલા જ ટૂંકમાં ભાજપ પાસેથી પણ જાણીશું કઈ રણનીતિ સાથે હવે આગળ વધશો. મને લાગે છે કે અમોને જ્યારે પ્રજાએ ફરીથી એકવાર જનાદેશ આપ્યો છે, આશીર્વાદ આપ્યો છે, ત્યારે અમારો મુખ્ય મુદ્દો, કોર મુદ્દો એ વિકાસનો મુદ્દો હશે, સૌનો સાથ અને સૌનો વિકાસનો મુદ્દો હશે. મને ખબર નથી પડતી, આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસ વિકાસની જે મજાક કરી હતી, મને લાગે છે કે આજે જે કોંગ્રેસની સ્થિતિ છે એના લીધે છે. વિકાસના જે આયામો બાકી છે, જ્યાં જ્યાં અમારા વિકાસ ભાજપ માટે કયા પડકાર, બે બુલેટ પોઈન્ટ માત્ર. ભાજપ માટે સૌથી મોટો પડકાર એ છે કે બે વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવે છે, 26-26 બેઠક ગુજરાતની ભારતીય જનતા પક્ષને મળી હતી, હવે એનાથી વધારે તો મળવાની નથી, તો અત્યારે છે એ કેવી રીતે ટકાવી રાખવી સૌથી મોટો પડકાર. મને એવું લાગે છે કે ભાજપ સરકારે જે વિકાસના કાર્યો આગળ વધારવાની વાત કરી છે એ આગળ વધારવાની વાતને આગળ વધારે અને ગુજરાતમાં જે કામો નથી થયા અને ખાસ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે જે કામ આગળ વધારવાનું છે એ આગળ વધારે, એ જ હું પડકારની રૂપે જોઉં છું. આપ ચારેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં અમારી સાથે જોડાવા માટે. તો સરકાર બીજેપીની જીત કોંગ્રેસની, આ જ વિષયને લઈને આજે આપણે વાત કરી રહ્યા હતા. આજનો દિવસ ગુજરાતની રાજનીતિ માટે, તમામ ગુજરાતીઓ માટે ઐતિહાસિક દિવસ હતો, કારણ કે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને જે પરિણામ પણ સામે આવી રહ્યું છે નિશ્ચિત તેને કહી શકાય કે ઐતિહાસિક. બિલકુલ, એક વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે
હવે કામ કરવું પડશે, વિરોધ પક્ષને પણ વિરોધ કરવો પડશે. કંઈક ખોટું થઈ રહ્યું છે, ભલે કહેતા કે કરતા હતા, પરંતુ હવે મજબૂતીથી કરવો પડશે અને ભાજપને હવે કાર્ય કરવા પડશે. જો 2019 ને 2022 માં જનતા જવાબ માંગશે, બિલકુલ જીત હાસિલ કરવી હોય તો જનતા જવાબ માંગશે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું છે. નમસ્કાર.